અમે અત્યારે લોકડાઉનની અંદર અંદાજે 52,000 લોકોને સબપૂરનું સાંજનું ભોજન આપ્યું છે. 2,000 ઘરોમાં કીટોનું વિતરણ કર્યું છે. 12,300 માસ્કનું વિતરણ કર્યું છે અને પાણીની બોટલોનું વિતરણ કરેલું છે. અને હમણાં પરિસ્થિતિ થોડી વધુ કથળી એના હિસાબે અત્યારે અમારે સેવા સ્થગિત કરેલી છે. અત્યારે અમે અનાજની કીટની અંદર ઘર વખરીનો સામાન આપીએ છીએ. ઘઉંને ચોખા અને એ રીતનું તેલ છે, ખાંડ છે, એવી 10-12 વસ્તુની કીટ બનાવીએ છીએ અને લોકોને આપતા હતા. જમવા માટેનું ફૂલ ભાણું અમે આપતા હતા. એ મારે છેલ્લા 12 વર્ષથી ચાલે છે. અમારી પાસે અત્યારે યુરિન પોર્ટથી લઈને વેન્ટિલેટર સુધીનો દરેક સામાન અમારી પાસે છે, જેમાં ઓક્સિજન મશીન છે, બાયપેપ મશીનો છે, હોસ્પિટલ પલંગ વગેરે વસ્તુઓ છે. એ અમે દર્દીઓને 12 મહિના આપતા જોઈએ છીએ. નજીવી ડિપોઝિટ લઈએ છીએ અને દર્દીને વાપરવા મફત આપીએ છીએ. જે ડિપોઝિટ પરત કરે એટલે એને પાછી વસ્તુ પાછી આપે એટલે ડિપોઝિટ પરત કરી દઈએ છીએ. લોકડાઉન માટે તો એ જ અમે મેસેજ આપવા માગું છું કે બને ત્યાં સુધી કોઈએ ફાલતુ બહાર રખડવા નીકળવું ના જોઈએ અને ઘરમાં જ રહેવું જોઈએ. ઘરમાં રહો અને સુરક્ષિત રહો, એ જ આપણા માટે લાભદાયી છે. ખોટા બહાના કાઢીને કોઈએ બહાર નીકળવું ના જોઈએ. નિકોલની અંદર મારી નિકોલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે. નટુભાઈ સાથે હું ઘણા વર્ષોથી જોડાયેલો છું. નટુભાઈ શ્રી કૃષ્ણ રથ સેવાનામથી એક સંસ્થા ચલાવે છે. એમની જે સંસ્થા છે ખૂબ જ સારું કામ કરી રહી છે. હાલની તારીખમાં આ લોકડાઉનના પીરિયડની અંદર ઘણા એવા પેશન્ટો છે જે લોકો લોકડાઉનના હિસાબે એમને જે ઉપયોગી વસ્તુઓ છે એ કંઈ ખરીદી શકતા નથી અથવા તો લાવી શકતા નથી. આ કોરોનાની મહામારીના હિસાબે ઘણા લોકોના ઘરમાં અત્યારે જેને કે ખાવાના વાંધા પડતા હોય અને ત્યાં મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાવવાની જ્યારે વાત આવતી હોય ત્યારે ઘણી મુશ્કેલી પડતી હોય છે. આવા કપરા સમયની અંદર શ્રી આ નટુભાઈ જેઓ મારા ખાસ અંગત મિત્ર છે એમને હું ગમે ત્યારે ફોન કરું છું ત્યારે એ નામ મામૂલી ડિપોઝિટ લઈને અને ફ્રી ઓફ ચાર્જમાં આ જે બધી વસ્તુઓ પ્રોવાઈડ કરે છે. ગુજરાત લેવલે તેમની પાસે તેમનો એવો દાવો છે કે ગુજરાતની અંદર હું જે વસ્તુઓ રાખું છું એ આખા ગુજરાતની અંદર કોઈ આટલી બધી વસ્તુઓ નહીં રાખતા હોય. તેઓ વેન્ટિલેટર સુધીની વસ્તુઓ રાખે છે કે જે મારા માટે ખૂબ જ આનંદની વાત કહેવાય. અને કોઈ પણ પેશન્ટને અમે ત્યાં મોકલીએ છીએ, કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય વિના મૂલ્યે વિના ચાર્જે એ આપે છે. આ એક ખૂબ મોટી વાત છે અને હું કાયમ માટે નટુભાઈનો ઋણી છું અને રહીશ.